ખૂબસૂરત સુરતની બદ બિલ્ડિંગનો ચહેરો સામે આવ્યો છે ને સુરતના અથવા ઝોન વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના સજાનો ભાગ ધરાશય જતા સબનસીબે મોટી દુર્ઘટના બનતા ડળી છે આ વિસ્તાર છે અથવા ઝોન વિસ્તારમાં આવેલ અંજન સલાકા કોમ્પ્લેક્ષના માળે જે સજાનો ભાગ છે તે અચાનક ધરાશય થયો ગધાકા ભડાકા સાથે સજાનો ભાગ નીચે પડકાયો હતો સદનસીબે મોટી દુર્ઘટના બની છે બનાવને પગલે ફાયર વિભાગ અને એસએમસીની ટીમ દોડતી થઈ ગઈ છે ને હાલ હાલમાં જે સજાનો ભાગ તૂટી પડ્યો છે તેને કાટમાં ખસેડવાની કામગીરી આદરવામાં આવી છે પરંતુ જેવી રીતે જે આ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો અંજના સલાકારનું બેઝમેન્ટ પણ ભયજનક છે તેમજ પિલરમાં પણ પડી રહી છે મોટી તિરાડો મનપા દ્વારા અવારનવાર વખત નોટિસ પણ ફટકારવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે પરંતુ આ કોમ્પ્લેક્ષ દ્વારા મેન્ટેનન્સના અભાવે બિલ્ડિંગના સજાનો ભાગ ધરાશય થયો છે અને હજુ પણ અન્ય ફ્લેટના જે સજાના ભાગ છે તે ધરાશાયી જાય તો પણ નવાય નહીં તો હવે પાલિકા અને ફાયર દ્વારા આ બિલ્ડિંગ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કે કાર્યવાહી નહીં કરે તો માત્ર અને માત્ર કાગળ પર જ કાર્યવાહી કરશે તેના પર સૌ કોઈની નજર છે મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં જર્જરિત બિલ્ડિંગ અને મેન્ટેનન્સના અભાવને કારણે આવા બનાવો બનતા રહે છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગી અને યોગ્ય કાર્યવાહી કરે છે તે માંગ ઉઠી છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત મોટર વેહિકલ